नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 7 मा आज लेक्चर छे मित्रों 32 नो। आज ना लेक्चर नी अंदर आपणे उदाहरण नंबर 15 नो अभ्यास करियो जे मोस्ट आईएमपी छे मित्रों, जेना अंदर जड़त्व नी चाक मात्रा, चक्रावर्तन त्रिज्या एमना समीकरणनो उपयोग करी चाक गतिना बीजा समीकरणनो पण आपणे उपयोग करीशुं। मित्रों रकम समजजो, उदाहरण नंबर 15 अवगणीय द्रव्यमाननी एक दोरी ने एक दोरी लीधी छे मित्रों, ए दोरी ने 20 किलोग्राम दर, एम बराबर 20 किलोग्राम दर, अने 20 सेंटीमीटर त्रिज्याना फ्लायव्हील ना कोर पर विंटारेल छे। दोरी कोना ऊपर? कोर ऊपर विंटारेल छे। 20 सेंटीमीटर त्रिज्या एना मीटर केवाय, तो 0.2 मीटर केवाय। केटला केवाय? 0.2 मीटर। आकृतिमां बताव्या प्रमाणे दोरी पर 25 न्यूटन जेटलो अचर खेचान बल लगाड़े छे। केटलो? 25 न्यूटन जेटलो अचर खेचान बल आम खेचवामां नीचे तरफ लागे छे। केटलो? 25 न्यूटन बल। अने लागे छे आ फ्लायव्हील घर्षण रहित बेरिंग साथे समक्षितिज अक्ष पर जड़ेल छे। पहेलो प्रश्न ए, व्हीलना कोणीय प्रवेगनी गणतरी गणो। कोणीय प्रवेग एटले आल्फा बराबर प्रश्न। पहेलो प्रश्न, आल्फा बराबर प्रश्न। आल्फा शोधवा माटे मित्रों विचारजो, बल लागे छे, पदार्थ ચાક ગતિ કરે છે, ત્યારે આ ત્રિજ્યા r અને f વચ્ચે બનતો ખૂણો 90, તો એના કારણે ટોર્ક ઉત્પન્ન થશે। તો બરાબર rf sin θ, r અને f એકબીજાને કેવા છે? લંબ। θ 90, sin 90 એક, ચલ કિંમત મૂકો। r કેટલા? 0.2 મીટર। f કેટલા? 25, sin 90 એક, તો 25 દુ 50, 5 ન્યુટન મીટર જેટલો ટોર્ક લાગે છે। આટલું ટોર્ક ના કારણે પદાર્થ ગતિ કરે છે। હવે મિત્રો સમજ્યા, તો ટોર્ક લાગી ગયું, ત્યાર પછી જડત્વ અને ચાક માત્રા। આ જે ફ્લાયવ્હીલ લીધું છે મિત્રો, ફ્લાયવ્હીલ એટલે તમે જોઈ શકો છો કે સાયકલ નું પૈડું એ ફ્લાયવ્હીલ કહેવાય, બાઇક નું પૈડું એ ફ્લાયવ્હીલ કહેવાય। ફ્લાયવ્હીલ માં રિંગ ધરી ઉપર હોય છે, વચ્ચે સળિયા, એટલે એક પ્રકારની કહીએ તો વર્તુળાકાર રિંગ કહેવાય। રિંગની એના વ્યાસને, મતલબ કે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહીએ તો mr² / 2 થશે। તો i બરાબર mr² / 2। m કેટલા છે? 20। r કેટલા? 0.2 / 0.2 / 2। સાદું રૂપ આપજો તો i બરાબર 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર થશે। આ મળી ગઈ આપણને જડત્વની ચાક માત્રા। 2 આવી ગયા, i આવી ગયા, તો હવે ટોર્કના સમીકરણને યાદ કરો અને કોણીય પ્રવેગ સાથે ન્યૂટનની ગતિનો બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ યાદ કરો। રેખીય ગતિ માટે f બરાબર m, f ની જગ્યાએ આપણે શું લઈએ? 2 બરોબર, m ની જગ્યાએ i, a ની જગ્યાએ રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા લઈએ છીએ। યાદ કરવા માટે હું લખું છું મિત્રો, f બરાબર ma તમે યુઝ કરી શકો છો। ચલો આલ્ફા ને કરતા બના, 2 બરાબર i આલ્ફા। ચલો આલ્ફા ને કરતા બનો, 2 અપોન i, 5 ભાગ્યા 0.4, 5 ભાગ્યા 0.4 સાદું રૂપ આપજો કેલ્સિયમ માં, તો 12.5 એકમ શું થાય? રેડિયન પર સેકન્ડ સ્કેલ। સમીકરણ નંબર 1 પહેલો પ્રશ્ન અહીંયા આપણો કમ્પ્લીટ થયો। ચલો બીજા પ્રશ્નની વાત કરીએ, બી માં દેખો, જ્યારે દોરી 2 મીટર ખુલશે, કેટલી? 2 મીટર ખુલશે, ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય શોધો। W બરાબર પ્રશ્ન, 2 મીટરની દોરી ખેંચાણથી થતું કાર્ય W બરાબર પ્રશ્ન, તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। બળ તમને ખબર છે 25 મીટર બળના કારણે દોરી ખુલે છે, 25 મીટર બળના કારણે કેટલી દોરી ખુલે છે? તો 2 મીટર જેટલી દોરી સરકે છે નીચે તરફ, તો બળ ગુણ્યા સ્થાનાંતર 25 × 2, 50 જૂલ। સમીકરણ નંબર 2। હવે આગળ સી પ્રશ્નમાં દેખો મિત્રો, સીમા લીધું, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો। કે શોધવાના છે? કે નું સમીકરણ યાદ કરો, કે બરાબર 1/2 i ઓમેગા² આઈ જાણો છો પણ ઓમેગા નથી, ઓમેગા એટલે કોણીય વેગ, એ શોધવો પડશે। આગળ લીધું, વ્હીલ જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે, સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક કોણીય વેગ કેટલો? ઓમેગા 0 0। વાક્ય દેખો, સ્થિર સ્થિતિ ઓમેગા 0 કેટલા? 0 બરોબર, શરૂ કરે તેમ ધારો, એમ ધારી લેવાનું છે। તો આપણને ખબર સ્થિર સ્થિતિ 0, તો ઓમેગા 0 બરાબર 0 થાય। સ્થિર સ્થિતિ કીધી છે, તમે અહીંયા લઈ શકો છો ઓમેગા 0 બરાબર 0 થઈ ગયા। તો હવે આપણે ધારીએ કે ધારો કે અંતિમ કોણીય વેગ કેટલો? ઓમેગા। બીજી વસ્તુ, અંદર સમય કોઈ જગ્યાએ દેખાતો નથી, તો સમય ના હોય તો અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણમાં પહેલા બીજા સમીકરણમાં ટી આવે છે,
तो t काटी ना को t वगैरह नु कई समीकरण वध छिल्लु ओमेगा स्क्वायर बराबर ओमेगा 0 स्क्वायर प्लस 2 अल्फा थीटा अबे એના અંદર થીટા આપણે જાણતા નથી આલ્ફા એ જાણીએ છે બાકી બધી કિંમતો આવી હવે થીટા નથી તો પહેલા થીટા શોધીએ તો તમે જોઈ શકો મેળવેલી ગતિ ઊર્જાનું સમીકરણ k બરાબર 1 હાફ i ઓમેગા સ્ક્વેર છે તો પહેલું આપણે શોધીએ કોણીય સ્થાનાંતર થીટા શોધવા છે થીટા કોના શોધવાના તો આના ઉપર દોરી વીંટાળી હતી 25 મીટર બળના કારણે 2 મીટર દોરી ખુલે છે કેટલી ખુલે છે 2 મીટર મતલબ કે એક ત્રિજ્યા હોય ત્રિજ્યા કેટલી છે 0.2 મીટર તો એક આંટો ખુલે તો 0.2 મીટર જેટલું એનું શું કહેવાય સ્થાનાંતર થયું કહેવાય એ 2 મીટર છે એટલે એના કઈ કેટલા પરિભ્રમણ થયા હશે તો પરિભ્રમણ શોધવા પડે આપણે લખો જો લખાય એક પરિભ્રમણ એટલે કે 0.2 મીટર માં એક પરિભ્રમણ તો 2 મીટર એ કેટલા પરિભ્રમણ ઉલટું લખવું પડે ફરી એક વખત મિત્રો તો હમણાં અહીંયા કીધું છે 0.2 મીટર આર ત્રિજ્યા હોય અથવા તો 0.2 મીટર 0.2 મીટર એ એક પરિભ્રમણ થાય તો 2 મીટર દોરી ખુલે છે તો કેટલું પરિભ્રમણ થશે થીટા બરાબર પ્રશ્ન થીટા બરાબર 2 ગુણ્યા 1 ભાગ્યા 0.2 એટલે શોર્ટમાં ઉપર શું આવી 2 મીટર એ શું થયું વિંટારેલ મતલબ કે વિંટાર્યા વગરની દોરીની લંબાઈ આવી 2 મીટર અને નીચે શું આવ્યું 0.2 એટલે વ્હીલની ત્રિજ્યા એટલે થઈ ગયું સમીકરણ નીચે r આવે છે ને ઉપર દોરી ખુલી તે એટલે l કયો તો પણ ચાલે l / r એટલે 2 ભાગ્યા 0.2 એટલે ઉપર 20 ભાગ્યા 2 એટલે 10 રેડિયન થશે સ્થાનાંતર કેટલું થશે મિત્રો 10 રેડિયન હવે આપણને કોણીય સ્થાનાંતર મળી ગયું તો વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે તો ઓમેગા કોણીય વેગ મેળવે તો ઓમેગા નું સમીકરણ યાદ કરો ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા વડે દર્શાવીએ છીએ જ્યાં ઓમેગા 0 કેટલા લઈશું 0 રેડિયન પર સેકન્ડ સ્થિર સ્થિતિ છે એટલે ઓમેગા શોધવાના છે આલ્ફા કોણીય પ્રવેગ 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થીટા આપણે લાવે 10 રેડિયન બધી કિંમતો સમીકરણમાં મૂકો ઓમેગા સ્ક્વેર બરાબર 0 પ્લસ 2 ગુણ્યા 12.5 ગુણ્યા 10 થઈ ગયા સાદુરૂપ આપો 250 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર રેડિયન પર સેકન્ડ સ્ક્વેર ઓમે સોરી ઓમેગા નો એકમ શું થાય કોણીય વેગ નો રેડિયન પર સેકન્ડ પણ વર્ગ છે તો આખા કૌંસ નો હોલ સ્ક્વેર રેડિયન પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ તો ઓમેગા સ્ક્વેર મળી ગયા મેળવેલી ગતિ ઊર્જા નું સમીકરણ k બરાબર 1 હાફ i ઓમેગા સ્ક્વેર ચલો કિંમત મુકાવ k બરાબર 1 હાફ i કેટલા લાવે છે 0.4 તો 0.4 ઓમેગા સ્ક્વેર 250 સાદુરૂપ આપજો કેટલા થાય છે 50 જૂલ 4 ભાગ્યા 10 એ 0 જશે 2 2 4 25 2 50 50 જૂલ મળે છે આટલી ગતિ ઊર્જા થાય છે ચલો હવે ડી પ્રશ્નમાં મિત્રો દેખો વિભાગો બી અને સી ના જવાબની સરખામણી કરો બી અને સી નો બી માં પણ 50 જૂલ સી માં 50 આયા મિત્રો તો આપણે કહી શકાય સમીકરણ નંબર 2 અને 3 સમાન છે એટલે કે મેળવેલી ગતિ ઊર્જા બરાબર બળ દ્વારા થયેલું કાર્ય મેળવેલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા અને બળ દ્વારા થયેલું કાર્ય બંને કેવા છે સમાન સમાન થવાનું કારણ એક જ કે ઘર્ષણના કારણે ઊર્જામાં કોઈ ઘટાડો થતો નથી એટલે અહીંયા ઘર્ષણ રહિત ધારેલું છે ઘર્ષણ બળ લાગતું નથી દેખો ઘર્ષણ રહિત બેરિંગ સાથે સમજી લખ્યું છે શબ્દ એટલે ઘર્ષણ બળ લાગતું હોય તો ઊર્જામાં ઘટાડો થયો હોત કારણ કે અમુક ઊર્જા ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેડફાય છે પણ અહીંયા ઘર્ષણ રહિત કીધા છે એટલે બંને ઊર્જાઓ કેવી જોવા મળે છે સમાન એટલે કે ઘર્ષણના કારણે ઊર્જામાં ઘટાડો થતો નથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ઉદાહરણ તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરજો મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નમાં રકમમાં કે ફેરફાર થાય તો આપણે બદલીને જવાબ બદલી શકાય છે ક્લિયર તો સૂત્રો વાપરવાના છે જે ટેબલ આગળ સમજાવ્યું છે થિયરી લેક્ચરની અંદર ટેબલના એક રેખીય ગતિ અને ચા ગતિના કમ્પેરિઝન કરીને તમને 11 ટોપિક સમજાયેલા છે તો એને ખાસ તૈયાર કરજો એનો જ ઉપયોગ છે અહીંયા ક્લિયર મિત્રો આટલા સુધી રાખીએ આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર